ઉપલેટામાં ગુરુ નાનક હોલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. માનવ સેવા દ્વારા ઉપલેટા શહેરમાં દરરોજ ફિઝિયોથેરાપી કેમ્પ, સુજોગ સારવાર નિદાન કેમ્પ તેમજ કોઈ પણ પ્રકારના દુખાવાના કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ, અન્ન ક્ષેત્ર તેમજ રણછોડદાસ આશ્રમ આંખની હોસ્પિટલ દ્વારા આંખના ઓપરેશન સાથે દાંતને લગતા રોગો, ચામડી રોગો, કપાસી, મસા, હાથ પગ, કમર, મણકા, નસ દબાવી, પેરાલિસિસ સારવાર નિદાન કેમ્પનું આયોજન કરાયું. આ કેમ્પના દાતા સ્વર્ગીય જવાબેન જીતુભાઈ ઝાલાના સ્મરણાર્થે રાખવામાં આવેલા કેમ્પનો સંપૂર્ણ ખર્ચ ઝાલા પરિવાર દ્વારા આપવામાં આવ્યો હતો. આ કેમ્પમાં આંખોના ઓપરેશન, દાંતને લગતા રોગોની સારવાર, ચામડી રોગની સારવાર તેમજ હાથ પગ કમર મણકાના દુખાવા, નસ દબાવી જેવા અનેકવિધ રોગોની સારવાર નિદાન ડૉક્ટર દ્વારા કરી આપવામાં આવી હતી. આ કેમ્પમાં દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું હતું. લોકોએ આ સેવા કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે માનવ સેવા ટ્રસ્ટના સંસ્થાપક લાલજીભાઈ રાઠોડ, ટ્રસ્ટી તેમજ દાતા ડૉક્ટર અર્જુન સાહેબ બાબરિયા, સંજયભાઈ માકડિયા, કેશુબાપા સિણોજિયા, કણસાગરા સાહેબ રમેશભાઈ આહુજા, ધામેચા સાહેબ ભગવાનદાસ, નિરંજનની અસ્મિતાબેન ગુરાણી હાજર રહ્યા હતા અને વધુમાં વધુ લોકો આ સેવા કેમ્પનો લાભ લીધો હતો. મારું નામ જીતુભાઈ કરશનભાઈ ઝાલા, મારુતિ ઇન્ડસ્ટ્રીઝ ઉપલેટા. આજરોજ માનવ સેવા ટ્રસ્ટ એક મેડિકલ નિદાન કેમ્પનું આયોજન કર્યું છે. એમાં અમે સ્પોન્સર તરીકે આજે સેવા આપી છે. અમે તો ખાલી માત્ર થોડાક પૈસા દઈને છૂટી ગયા, પણ એક આ માનવ સેવા ટ્રસ્ટ 200 થી 8 એક પાયાનું કામ કરી અને રોજના 200 થી 300 લોકોને ટિફિન ઘરે ઘરે જોઈને હોસ્પિટલની અંદર જરૂરિયાતમંદ માણસોને એ રાંધીને ટિફિન બનાવી અને સ્થળ સુધી પહોંચાડે છે. ગરીબ જે ઝૂંપડપટ્ટીમાં રહેતા એવા 100 વિદ્યાર્થીને પોતાને ત્યાં બોલાવી ટ્યુશન કરી અને ભણાવે છે. ઘણી બધી દીકરીઓ હોય કે જે ગરીબ મા બાપની દીકરીઓ છે એને પોતાનું હુનર બહાર લઈ આવી સીવણથી લગાડીને મહેંદી ક્લાસથી લગાડીને ઘણું બધું કામ કરે છે. એટલે આજની તકે અમે તો ખાલી સ્પોન્સર નિમિત્ત છીએ. એક સેવા કાર્યની અંદર માનવ સેવા ટ્રસ્ટે અમને નિમિત્ત બનવાનો એક મોકો આપ્યો. પણ હું ખરો ધન્યવાદ આ માનવ સેવા ટ્રસ્ટના જે પાયાના જે માણસો જે છે ખડે પગે રહીને કામ કરે છે. કામ કરવું અને સમય આપવો ને તે ખૂબ અઘરી વસ્તુ છે. એ કામ જે પાયાના લોકો કરે છે એને આજે હું 2 હાથ જોડી અને ધન્યવાદ આપું છું કે આવા સારા કાર્યો છે તે વારંવાર કરતા રહીએ. ઘણા બધા ગરીબ દર્દીઓ છે એ સારી હોસ્પિટલ સુધી પહોંચી ન શકતા હોય, મોતિયો આંખની અંદર આવી ગયો હોય, ખબર ન હોય, તો એવા લોકોને મોતિયાનું નિદાન થાય અને પોતાના બધા જ માનવ સેવા છે એ તમામ ખાવા પીવાથી લગાડીને પહોંચાડવા સુધીનો ખર્ચો બધો જ એ ગરીબ માણસને કોઈને આવવા દેતા નથી.